તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કચ્છી દાબેલીનો મસાલો. તો માર્કેટમાં જેવો મળે એવો આપણે મસાલો ઘરે બનાવશું. તો દાબેલીનો મસાલો બનાવવા માટે આપણે એક પેનમાં અડધો કપ આખા ધાણા લઈ લેશું, 1.5 ટેબલ સ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન આખા મરી નાખી દેશું. તો મેં ગેસની આંચ એકદમ સ્લો ચાલુ કરી દીધી છે. 2 તજના ટુકડા, તો મોટા મેં તજના 2 ટુકડા આ રીતે ગોળ આવે એ જ લઈને નાખીશ. 1 મોટી એલચી, 4 થી 5 લવિંગ, તો લવિંગ તમને વધારે જોવે તો વધારે પણ નાખી શકો છો. માર્કેટમાં આ મસાલો એકદમ આસાનીથી મળે છે, પણ તમે જો આ ઘરે બનાવો તો દાબેલીનો ટેસ્ટ છે એ જે સ્ટ્રીટ ફૂડમાં મળે એના કરતાં પણ ટેસ્ટી બનશે. તો તમે એકવાર આ મસાલો ટ્રાય કરી અને દાબેલી જરૂરથી બનાવજો. અને જો તમને આ રેસિપી ગમે તો તમે આ રેસિપીને લાઈક જરૂરથી કરજો. 2 ટેબલ સ્પૂન શાહજીરું કે આખું સાદું જીરું પણ તમે નાખી શકો છો. સ્લો ગેસ રાખી બધા જ ઇન્ગ્રેડિયન્ટને આ રીતે મિક્સ કરી આપણે શેકી લેશું. તો બધા ઇન્ગ્રેડિયન્ટનો કલર હલકો બ્રાઉન સાઈડ થઈ જશે અને તમે મસાલા જે શેકો એની સ્મેલ છે એ એકદમ સારી આવશે. તો આ રીતે તમારે 4 થી 5 મિનિટ માટે સ્લો આંચ ઉપર બધા મસાલાને શેકી લેવાનું. 3 મિનિટ જેવું શેકાતા થઈ જાય એટલે આપણે 2 તમાલપત્ર અને 4 થી 5 આંબલીના ટુકડા, તો એના આંબલિયા કાઢેલા આપણે નાખી દેશું અને એને પણ સાથે સાથે મિક્સ કરી દેશું. તો આપણે આંબલી અને તમાલપત્ર થોડા પાછળથી નાખવાના, તમાલપત્રને શેકાતા વાર ન લાગે. અને આંબલી તમે થોડી શેકી લ્યો તો જે આપણો પાવડર છે દાબેલીનો મસાલો એ એકદમ સારો બનશે, એટલે થોડી શેકી લ્યો તો વધારે સારું. તો આ રીતે હું 2 મિનિટ માટે શેકી લઈશ. તો બધા જ ઇન્ગ્રેડિયન્ટને શેકાતા હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને બધા જ ઇન્ગ્રેડિયન્ટનો કલર બદલાઈ ગયો છે. તો સારી રીતે આ રીતે શેકાઈ જાય બધા ઇન્ગ્રેડિયન્ટ એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. તો આ બધા મસાલાની અરોમા છે એ આખા ઘરમાં આવશે. આ રીતે સારા શેકાઈ જાય એટલે મેં પ્લેટમાં કાઢી લીધા અને હવે આપણે એ જ પેનમાં સ્લો ગેસ પર રાખીશું અને એમાં આપણે 2 ટેબલ સ્પૂન સફેદ તલ નાખીશું, 4 થી 5 ટેબલ સ્પૂન ખમણેલું નાળિયેર નાખીશું. તો સૂકું ખમણેલું નાળિયેર મેં નાખ્યું છે, એનાથી દાબેલીમાં બહુ જ સારો ટેસ્ટ આવે છે. પાંચ ટેબલ સ્પૂન સૂકું નાળિયેર મેં નાખ્યું અને આપણે નાળિયેર અને તલને શેકી લેશું. નાળિયેર અને તલ જો બીજા મસાલા સાથે આપણે શેક્યા હોત તો એ જલ્દી બળી જાય છે, એટલે એને અલગ શેકી લેવાના. આ રીતે હલકા નાળિયેર અને તલ શેકાઈ જાય એટલે આપણે એમાં 5 સૂકા કાશ્મીરી મરચા નાખીશું. તો એના જે ઉપરનો ડીટિયાનો ભાગ છે એ કાઢી અને હું મરચા નાખી દઈશ. તો હું કાશ્મીરી લાલ મરચા એટલે વાપરી રહી છું, મસાલો બહુ તીખો પણ નહીં થાય અને મસાલાનો કલર છે એકદમ માર્કેટમાં મળે એવો આવશે. અને તીખાશ છે એ જ્યારે આપણે દાબેલી બનાવીએ ત્યારે બેલેન્સ કરી આપણે મરચું નાખીશું. તો અત્યારે આપણે જે મસાલો બનાવીએ છીએ એ હલકો તીખો મીડિયમ તીખો જેવો એનો ટેસ્ટ રહેશે. મિક્સ કરી દેશું અને આપણે મરચાને પણ 2 થી 3 મિનિટ માટે સ્લો ગેસ પર જ શેકી લેશું અને બહુ જ ધ્યાન રાખવાનું મસાલો બળી બિલકુલ ન જાય એ રીતે શેકી લેશું. તો 2 મિનિટ જેવું થાય એટલે આપણા મરચા અને તલ અને નાળિયેર સારી રીતે શેકાઈ ગયા છે, એને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો જે મસાલા છે એના ભેગો જ મેં કાઢ્યું છે અને આપણે એને એકદમ હવે ઠંડુ થવા દેશું. તો બધા જ મસાલા સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો 10 થી 15 મિનિટ માટે મેં સાઈડમાં મૂક્યું હતું, હવે આપણે એને દળી લેશું. તો દળવા માટે બધા જ મસાલાને મિક્સર જારમાં નાખી દીધા અને આપણે એને દળી લેશું. તો બહુ મેં
દરદરો નથી રાખ્યો અને બહુ ઝીણો પણ નથી કરી નાખ્યો, તો આવો આપણે જાડો થોડો રાખીશું. તો આપણો દાબેલીનો મસાલો સારી રીતે મેં દળી લીધો છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને આ મસાલો માં આપણે ખટાશમાં તમે લીંબુના ફૂલ પણ વાપરી શકો છો, પણ હું લીંબુના ફૂલ ઓછા વાપરું છું એટલે એના જગ્યાએ હું આમચૂર પાવડર નાખીશ. તો 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર અને આપણે એમાં 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલી સુગર આખી ખાંડ નાખીશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું. અને લાસ્ટમાં એકદમ માર્કેટમાં મળે એવો બનાવવા માટે 1 થી 2 ટેબલ સ્પૂન તેલ નાખી દેશું, મિક્સ કરી દેશું અને આપણો દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે. તમે એને કોઈ બોટલમાં ભરી 2 થી 3 મહિના સુધી સાચવી શકો છો અને આ મસાલાથી તમે 5 થી 6 વાર દાબેલી બનાવી શકો છો. તો દર વખતે હું 10 જેટલી દાબેલી બનાવું છું, તો તમે 5 વાર 10 10 જેટલી એટલે 50 દાબેલીનો મસાલો જેટલો આ મસાલો બન્યો છે. તો તમે એક સાથે તમારે જેટલો બનાવવો હોય એટલો મસાલો બનાવી અને આ રીતે ડબ્બામાં ભરી 3 મહિના સુધી તમે એને સ્ટોર કરી શકો છો. તો તમે આ ટેસ્ટી દાબેલીના મસાલાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસિપી ગમી હોય તો તમે આ રેસિપીને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો તમે આ કચ્છી દાબેલીના મસાલાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને દાબેલીના મસાલાની રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.